નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના નવા મંદિરો 2023 ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ નજીકના ખોડિયાર ગામ ખાતે, જ્યાં રબારી નેસડામાં શ્રી ચામુંડા શિખોદર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે, જેનો દિવ્યાથી દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે. તેના ભાગરૂપે અહીંયા નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે શ્રી ચામુંડા શિખોદર માતાજીની સાથોસાથ અહીંયા શ્રી ખોડિયાર માતાજી, શ્રી વિહક માતાજી તથા શ્રી મેલડી માતાજી પણ દિવ્ય પ્રતિષ્ઠા ચાલી રહી છે. આપણી સાથે હાલ પ્રકાશભાઈ શાસ્ત્રી હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી આપશે. શાસ્ત્રી પ્રકાશભાઈ કે ગામ વિરોચન નગર. આ મંદિર ખોડિયાર ગામ છે. આ મંદિરનો ઇતિહાસ 300 વર્ષ પહેલાનો છે, અને આ 300 વર્ષ પછી આ એક નૂતન નિર્માણ મંદિર આ કૈડ પરિવાર એમના દ્વારા નિર્માણ થઈ રહ્યું છે, અને એને આજે 300 વર્ષ સમય વીતી ગયો છે, અને 300 વર્ષ પછી આ મંદિર નૂતન નિર્માણ બન્યું એની અંદર આપણે આજે પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ મંદિર નવીન નિર્માણ કરવાની પ્રેરણા સર કેવી રીતે મળી? આમના જે વડવાઓ છે એમાં એમના વડવાઓ દ્વારા ખૂબ માતાજીની પ્રેરણા એમને થયેલી, અને એમના દ્વારા આ પરિવારને પ્રેરણા થઈ અને એના દ્વારા આ નૂતન નિર્માણ મંદિર અહીંયા બનાવ્યું. કેટલો સમય લાગ્યો આ મંદિરને શિલાન્યાસ અને ભૂમિપૂજન ક્યારે કરવામાં? અંદાજિત 1 વર્ષ પહેલા આ મંદિરનો ભૂમિપૂજન શિલાન્યાસ થયેલો છે, અને આજે એની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. કઈ તારીખ, કેટલા દિવસ અને શું શું કાર્યક્રમોનું આયોજન છે? આ 2 દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવ છે. એની અંદર ગત દિને અહીંયા માતાજીનો ખૂબ સુંદર શોભાયાત્રાનો એક ઉત્સવ જે આ પરિવાર દ્વારા મનાવવામાં આવ્યો, અને સાધુ સંતો મહંતો ગુહાજીશ્રીઓ સર્વે એમાં સહભાગી બન્યા. એમાં વિશેષમાં એમની ગુરુગાદી શેરથા ત્યાંના મહંતશ્રી ઉપસ્થિત રહ્યા હતા. આગલા દિવસે શોભાયાત્રાનો કાર્યક્રમ સંપન્ન થયો, અને આજે મા ભગવતીનો આ પ્રતિષ્ઠા મહોત્સવ જે અત્યારે ચાલી રહ્યો છે, જે પૂર્ણાહુતિ સમય થવા આવ્યો છે, અને એ યજ્ઞ અહીંયા ચાલી રહ્યો છે.